नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारो YouTube चैनल बेजिक मैथ्स नी अंदर आजे आपने भणीशु विषय गणित प्रक्रम गुणोत्तर अने प्रमाण एटले के रेशियो एंड प्रोपोर्शन। तेमा जुओ प्रश्न सवाल एटले के क्वेश्चन आ रीतनो छे। पहला प्रश्न नी रकम आ रीतनी आपेली छे, ते हवे आगळ जुओ तो आ रीतनी छे के बे संख्याओनो जुओ, बे संख्याओनो सरवाळो 112 છે, પછી આગળ તેમાં નાની સંખ્યા અને મોટી સંખ્યાનો ગુણોત્તર એટલે કે રેશિયો 5:9 એટલે કે 5:9 છે, તો મોટી સંખ્યા કઈ હશે એટલે આ રીતનો પહેલો સવાલ છે। અને જો પ્રશ્નના વિકલ્પો આ રીતના છે, એ 103, બી 40, સી 72 અને લાસ્ટ ડી 56 એટલે આ રીતના ચાર વિકલ્પો આપેલા છે। હવે આગળ જુઓ, સૌપ્રથમ જુઓ અહીંયા આપણને શું આપેલું છે, તો જુઓ અહીંયા આપણને જુઓ બે સંખ્યાઓનો સરવાળો આપી દીધેલો છે। આપણને જુઓ વાસ્તવમાં હકીકતમાં એટલે કે રિયલમાં બે સંખ્યાઓનો સરવાળો 112 આપી દીધેલો છે, મતલબ ટૂંકમાં શોર્ટમાં અહીંયા સરવાળો આપેલો છે એટલે હવે આગળ આ દાખલાને સોલ્વ કરવા માટે એટલે ઉકેલવા માટે શું કરવા પડે તો જુઓ તેના માટે જુઓ તમને આ જે ગુણોત્તર એટલે કે રેશિયો આપેલો છે, જુઓ ફરીથી એકવાર તમને જે આ ગુણોત્તર એટલે કે રેશિયો આપેલો છે, મતલબ ગુણોત્તરની અંદર આ બે સંખ્યાઓ છે, મતલબ આ ગુણોત્તરની અંદર આ બે સંખ્યાઓ છે, તેમનો શું કરવો પડે, જુઓ આ બંને સંખ્યાનો સરવાળો કરવા પડે। ફરીથી એકવાર જુઓ આ વાસ્તવમાં સરવાળો આપેલો છે એટલે હવે આગળ શું કરવા પડે, તો આગળ ગુણોત્તરમાં પણ અર્થાત ગુણોત્તર પરથી પણ જુઓ સરવાળો મેળવવો પડે અર્થાત આ બે સંખ્યાનો મતલબ 5 અને 9નો સરવાળો કરવા પડે, આ 5 અને 9નો સરવાળો કરવા પડે। તો હવે આગળ જુઓ 9 વત્તા 5 કેટલા થાય, 9માં 5 ઉમેરીએ તો કેટલા થાય, તો જુઓ 9 ને 5 તમારા જુઓ 14 એટલે 14 થાય, 14 એટલે 14 થાય એટલે આ રીતનું થયું। એટલે હવે આગળ તમે શું કરી શકો, તો હવે આગળ તમે જુઓ આ 14 અને 112 ને જુઓ આ 14 અને 112 ને કમ્પેર એટલે કે સરખાવી શકો। ફરીથી એકવાર જુઓ આ પણ સરવાળો છે અને આ પણ સરવાળો છે, ફરીથી એકવાર આ સરવાળો ગુણોત્તરની અંદર છે, જ્યારે આ 112 જે સરવાળો છે તે વાસ્તવમાં છે, એટલે તમે આગળ આ બંને સરવાળાને કમ્પેર કરી શકો એટલે સરખાવી શકો, મતલબ આ 14 બરાબર તમે આ 112 લખી શકો, મતલબ 14 બરાબર તમે આ 112 લખી શકો, એટલે આ રીતે
જુઓ એટલે આ રીતે સમજવાનું છે એટલે હવે આગળ જુઓ આપણી પાસે આ સમીકરણ છે આ સમીકરણ છે એટલે હવે આગળ શું લખાશે મતલબ શું થશે તો જુઓ આગળ જુઓ સૌપ્રથમ માટે માટે આ 14 ને તમે જુઓ 1 ગુણ્યા 14 એમ લખી શકો ફરીથી એકવાર જુઓ આ 14 ને તમે 1 ગુણ્યા 14 એમ લખી શકો મતલબ ઊંધું 14 ને તમે 14 ગુણ્યા 1 એમ લખી શકો મતલબ 14 ને આ રીતે લખી શકાય એટલે આ રીતનું થયું પછી આ બરાબરનું બરાબર અને પછી શું છે તો આ તમારા 112 છે એટલે આ રીતનું લખાશે હવે આગળ આના પરથી તમે શું કરી શકો તો જુઓ આના પરથી તમે જુઓ આ 1 એટલે કે 1 ની કિંમત એટલે કે વેલ્યુ શોધી શકો ફરીથી એકવાર હવે આગળ તમે અહીંયાથી આ 1 એટલે કે 1 ની કિંમત એટલે કે વેલ્યુ શોધી શકો અને તેના માટે શું કરવા પડશે તો જુઓ તેના માટે તમારે આ 14 ને ડાબી સાઈડ થી જમણી સાઈડ લઈ જવા પડશે આ 14 ને ડાબી સાઈડ થી જમણી સાઈડ લઈ જવા પડશે એટલે હવે આગળ જુઓ આ માટેનું માટે માટેનું માટે અહીં આ 1 એટલે કે 1 બરાબર શું લખાશે તો જુઓ આ તમારા 112 ના 112 પછી જો આ 14 જમણી સાઈડ આવે મતલબ બીજી સાઈડ આવે તો ક્યાં જશે ક્યાં લખાશે તો જુઓ આ 14 અહીંયા જમણી સાઈડ છેદમાં લખાશે આ 14 જમણી સાઈડ છેદમાં આવશે મતલબ છેદમાં લખાશે મતલબ ભાગાકારમાં જશે મતલબ 1 બરાબર એટલે 1 બરાબર આટલું થશે એટલે હવે આગળ જુઓ 14 18 કેટલા થાય 112 થાય ફરીથી એકવાર જુઓ 14 18 કેટલા થાય 112 થાય એટલે હવે આગળ આ 112 અને 14 ને કેન્સલ કરી નાખવા પડે એટલે હવે આગળ માટે એટલે કે ધેરફોર આ 1 બરાબર એટલે 1 બરાબર શું થશે તો જુઓ 1 બરાબર આ તમારા 8 એટલે કે 8 થશે આ 1 બરાબર શું થશે તો આ 8 એટલે કે 8 થશે મતલબ 1 ની એટલે કે 1 ની કિંમત એટલે કે વેલ્યુ કેટલી થશે તો જુઓ 1 ની કિંમત એટલે કે વેલ્યુ 8 એટલે કે 8 થશે એટલે આ રીતે સૌપ્રથમ સમજવાનું છે હવે આગળ જુઓ અહીંયા આપણે શોધવાનું શું છે તો જુઓ આપણે અહીંયા મોટી સંખ્યા શોધવાની છે મોટી સંખ્યા શોધવાની છે તો જુઓ મોટી સંખ્યા શોધવાની છે તો જુઓ તેના માટે શું કરવા પડે તો જુઓ તેના માટે જુઓ સૌપ્રથમ આ ગુણોત્તરમાં જોવું પડે તેના માટે જુઓ આ ગુણોત્તર એટલે કે રેશિયોમાં જોવા પડે મતલબ ગુણોત્તરમાં જે સંખ્યાઓ છે તેમાં જોવું પડે તો આ બે સંખ્યામાં તમે જોશો આ બે સંખ્યામાં તમે જોશો તો જુઓ આ બે સંખ્યાઓ પૈકી મતલબ 5 અને 9 પૈકી જુઓ મોટી સંખ્યા કઈ છે મોટી સંખ્યા કઈ છે તો જુઓ મોટી સંખ્યા આ 9 છે 5 અને 9 પૈકી તમારી મોટી સંખ્યા કઈ છે તો જુઓ મોટી સંખ્યા 9 છે 9 છે પણ આ 9 મોટી સંખ્યા તો છે પણ સામાં છે ગુણોત્તરની અંદર છે એટલે કે રેશિયોની અંદર છે અને આપણને જુઓ વાસ્તવમાં એટલે કે હકીકતમાં એટલે કે રિયલમાં મોટી સંખ્યા જોઈએ છે એટલે હવે વાસ્તવમાં જાણવી હોય તો શું કરવા પડે તો જુઓ વાસ્તવમાં જાણવી હોય તો શું કરવા પડે તો જુઓ તેના માટે જુઓ આ 9 એટલે કે 9 ને આ 1 ના મૂલ્ય વડે ગુણવું પડે મતલબ આ 8 વડે ગુણવું પડે 8 વડે ગુણવું પડે એટલે હવે જો તમે આગળ આ 9 ને જુઓ 8 વડે ગુણો એટલે હવે જો આગળ તમે આ
9 ને 8 વડે ગુણો તો જુઓ 8 9 કેટલા થાય 72 થાય 8 9 72 72 એટલે 72 થાય 8 9 72 એટલે કે 72 થાય મતલબ બે સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા 72 થશે મોટી સંખ્યા 72 થશે એટલે આ રીતે સમજવાનું છે હવે આગળ જો ધારો કે સપોઝ તમને અહીંયા નાની સંખ્યા પૂછેલી હોય માંગેલી હોય તો શું કરવા પડે તો જો તેના માટે જો આમાં કઈ નાની સંખ્યા છે તે જોવું પડે આમાં કઈ નાની સંખ્યા છે તે જોવું પડે તો આમાં તમે જોશો ગુણોત્તરમાં તો જો 5 એ નાની સંખ્યા છે 5 એ નાની સંખ્યા છે પણ સામા છે તો ગુણોત્તરની અંદર છે અને આપણે વાસ્તવમાં જોઈએ છે એટલે જો વાસ્તવમાં લાવવી હોય તો શું કરવા પડે તો આ 5 ને 1 ના મૂલ્ય વડે એટલે કે આ 8 વડે ગુણવા પડે 8 વડે ગુણવા પડે એટલે જો તમે આ 5 ને 8 વડે ગુણો આ 5 ને તમે આ 8 વડે ગુણો તો 8 5 કેટલા થાય 40 એટલે કે 40 થાય 8 5 તમારા 40 એટલે 40 થાય મતલબ નાની સંખ્યા કઈ થાય 40 થાય નાની સંખ્યા તમારી 40 થાય એટલે હવે આગળ જો એક્સ્ટ્રા વધારાનું જો અહીંયા તમે જોશો તો આપણી મોટી સંખ્યા કઈ આવે છે તો 72 આવે છે અને નાની સંખ્યા કઈ આવે છે 40 આવે છે મતલબ બે સંખ્યાઓ કઈ આવે છે તો જો એક મોટી સંખ્યા 72 અને બીજી નાની સંખ્યા 40 આવે છે અને આ 72 અને 40 નો અને હવે આગળ તમે આ 72 અને 40 નો સરવાળો કરો આ 72 અને 40 નો સરવાળો કરો તો જુઓ સરવાળો કેટલો થશે તો જુઓ તમારો સરવાળો 112 થઈ જશે 112 થઈ જશે એટલે આ રીતનું એક્સ્ટ્રા પણ સમજી શકાય એટલે હવે આગળ શોર્ટમાં જુઓ આ પહેલા દાખલામાં શોધવાનું શું હતું તો જુઓ આ દાખલામાં મોટી સંખ્યા શોધવાની હતી તો જુઓ મોટી સંખ્યા કેટલી થશે તો જુઓ મોટી સંખ્યા 9 8 72 થશે 9 8 72 થશે મતલબ આ પહેલા પ્રશ્નનો કરેક્ટ આન્સર તમારો ઓપ્શન સી એટલે કે વિકલ્પ સી મતલબ 72 થશે એટલે પહેલા પ્રશ્નમાં આ રીતે સમજવાનું છે હવે આગળ જુઓ બીજો સવાલ આ રીતનો છે બીજા સવાલની રકમ આ રીતની આપેલી છે તે હવે આગળ જુઓ તો આ રીતની છે કે એક શાળામાં 1440 વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓનું જુઓ પ્રમાણ એટલે કે માત્રા એટલે કે ગુણોત્તર એટલે કે રેશિયો 7:5 અર્થાત 7:5 છે પછી આગળ ઓછામાં ઓછી એટલે કે મિનિમમ કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા અને છોકરીઓનું મતલબ છોકરા છોકરીઓનું પ્રમાણ એટલે કે માત્રા એટલે કે ગુણોત્તર એટલે કે રેશિયો 7:6 થાય મતલબ 7:6 થાય એટલે આ રીતનો સવાલ બીજો સવાલ આપેલો છે અને વિકલ્પો આ રીતના છે એ 120 બી 60 સી 180 અને લાસ્ટ બી 720 એટલે આ રીતના 4 વિકલ્પો આપેલા છે હવે આગળ જુઓ આ દાખલો સોલ્વ કઈ રીતે થશે તો જુઓ અહીંયા પણ આગળ જોયું છે પહેલા દાખલામાં જોયું છે તે પ્રમાણે જો અહીંયા પણ આપણને
સરવાળો આપી દીધેલો છે આ બીજા દાખલામાં પણ સરવાળો આપી દીધેલો છે કોનો બજો છોકરા અને છોકરીઓનો સરવાળો આપી દીધેલો છે છોકરા અને છોકરીઓનો સરવાળો આપી દીધેલો છે છોકરા અને છોકરીઓનો સરવાળો આપી દીધેલો છે મતલબ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપી દીધેલી છે મતલબ કુલ એટલે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા આપી દીધેલી છે એટલે સૌપ્રથમ આપણે શું કરવા પડે તો જુઓ સૌપ્રથમ આપણે ગુણોત્તર પરથી સરવાળો શોધવો પડે સૌપ્રથમ આ જે ગુણોત્તર આપેલો છે મતલબ પ્રમાણ આપેલું છે મતલબ આ જે માત્રા એટલે રેશિયો આપેલો છે મતલબ આ બે સંખ્યાઓ આપેલી છે આ બે સંખ્યાઓ 7 અને 5 આપેલી છે તેમનો સરવાળો કરવા પડે આ બંને સંખ્યાનો સરવાળો કરવા પડે એટલે હવે આગળ 7 વત્તા 5 કેટલા થાય તો 7 ને 5 તમારા જુઓ 12 12 એટલે 12 થાય 7 વત્તા 5 તમારા 12 એટલે કે 12 થાય એટલે આરે નથી થયું પણ આપણને જુઓ વાસ્તવમાં એટલે કે હકીકતમાં એટલે કે રિયલમાં જુઓ આ છોકરા અને છોકરીઓનો સરવાળો ખબર છે જુઓ ફરીથી એકવાર આ જે જુઓ આ 12 શું બતાવે છે તો જુઓ આ 12 છોકરા અને છોકરીઓનો સરવાળો જ બતાવે છે ફરીથી એકવાર આ 12 છોકરા અને છોકરીઓનો સરવાળો જ બતાવે છે પણ સામા છે આ 12 સામા છે તો આ 12 ગુણોત્તર એટલે કે પ્રમાણમાં એટલે કે રેશિયોમાં છે અને જુઓ પણ આગળ આપણને અહીંયા જુઓ વાસ્તવમાં એટલે કે હકીકતમાં એટલે કે રિયલમાં પણ છોકરા અને છોકરીઓનો સરવાળો આપી દીધેલો છે મતલબ કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા આપી દીધેલી છે એટલે હવે આગળ તમે આ 12 અને 1440 ને કમ્પેર એટલે સરખાવી શકો એટલે હવે આગળ તમે આ 12 અને 1440 ને કમ્પેર એટલે સરખાવી શકો મતલબ 12 બરાબર એટલે 12 બરાબર શું લખાશે તો આ 12 બરાબર આ 1440 જુઓ ફરીથી એકવાર 1440 વિદ્યાર્થીઓ લખાશે વિદ્યાર્થીઓ લખાશે ફરીથી એકવાર 12 બરાબર 1440 વિદ્યાર્થીઓ લખાશે એટલે હવે આગળ આપણી પાસે આ સમીકરણ છે એટલે આરે કેમ થયું એટલે હવે આગળ આપણે શું કરવાનું છે તો આગળ આપણે જુઓ પહેલા દાખલામાં કયું છે તે પ્રમાણે એટલે સિમિલરલી આમાંથી પણ એક એટલે કે 1 ની કિંમત એટલે કે વેલ્યુ મેળવવાની છે તો જુઓ તે મળશે કઈ રીતે મતલબ હવે આગળ આનું સાદું રૂપ એટલે કે સિમ્પ્લિફિકેશન કઈ રીતે થશે તો જુઓ સૌપ્રથમ આ 144 છે 91 વર્ગ થાય તો આ 144 એ 12 નો વર્ગ થાય મતલબ 144 ને તમે 12 × 12 એમ લખી શકો આ 144 ને તમે 12 × 12 એમ લખી શકો એટલે હવે આગળ શું કરવા પડે તો આગળ આ 144 ને કેન્સલ કરી નાખવા પડે આ 144 ને કેન્સલ કરી નાખવા પડે કારણ કે આપણે 144 ને આ રીતે ટુકડામાં લખ્યા છે એટલા માટે એટલે હવે આગળ થશે શું તો જુઓ આ 12 અને 12 ડાબી જમણી સાઈડ સરખા હોવાથી કેન્સલ એટલે કે રદ થઈ જશે કેન્સલ એટલે કે રદ થઈ જશે એટલે હવે આગળ નેક્સ્ટ સ્ટેપ શું લખાશે તો જો નેક્સ્ટ સ્ટેપ માટે હવે જુઓ ડાબી સાઈડ બધું કેન્સલ થઈ ગયેલું છે મતલબ
કાઈ પણ બચેલું નથી અને કાઈ પણ બચેલું ન હોય તો મતલબ બધું કેન્સલ થઈ જાય તો પણ 1 એટલે કે 1 એટલે કે 1 હંમેશા હોય 1 એટલે કે 1 હંમેશા હોય એટલે અહીંયા ડાબી સાઈડ શું લખાશે તો 1 આવશે એટલે 1 લખાશે પછી આ બરાબર નું બરાબર આ બરાબર નું બરાબર પછી અહીંયા જમણી સાઈડ શું બચેલું છે તો જમણી સાઈડ આ 1 વખત 12 એટલે 12 બચેલા છે પછી આ વિદ્યાર્થીઓ નું વિદ્યાર્થીઓ લખાશે અને અહીંયા 12 પછી જુઓ આ પાછળ જુઓ વિદ્યાર્થીઓ નું વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ નું વિદ્યાર્થીઓ એસટીસ લખાશે પછી હવે આગળ તમે ધ્યાનથી જોશો હવે આગળ તમે ધ્યાનથી જોશો તો જો અહીંયા 1010 હજુ પણ છે આ 1010 હજુ પણ અહીંયા પાસળી લાગેલું છે એટલે આ 0 અહીંયા પાસળી લાગશે આ 0 આ 0 અહીંયા 12 ની પાસળી લાગશે 12 ની પાસળી લાગશે એટલે આ રીતે સમજવાનું છે આ રીતે સમજવાનું છે મતલબ 1 બરાબર શું થશે તો 1 બરાબર 120 વિદ્યાર્થીઓ થશે મતલબ 1 ની કિંમત એટલે કે વેલ્યુ 1 ની કિંમત એટલે કે વેલ્યુ 120 વિદ્યાર્થીઓ થશે 120 વિદ્યાર્થીઓ થશે એટલે આ રીતે સમજવાનું છે હવે આગળ જુઓ આ દાખલામાં આ બીજા દાખલામાં શોધવાનો શું છે તો જુઓ આ બીજા દાખલામાં જુઓ અહીંયા જોવાનું છે જુઓ શું શોધવાનું છે તો જુઓ તે અહીંયા આ બીજા વાક્યમાં મતલબ છેલ્લા વાક્યમાં આપેલું છે કે ઓછામાં ઓછી ઓછામાં ઓછી એટલે કે મિનિમમ કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા અને છોકરીઓનું પ્રમાણ એટલે કે ગુણોત્તર 7:6 થાય ફરીથી એકવાર જુઓ ઓછામાં ઓછી કેટલી નવી છોકરીઓ જોડાય તો છોકરા અને છોકરીઓનું પ્રમાણ એટલે કે ગુણોત્તર 7:6 થાય 7:6 થાય મતલબ જુઓ સ્ટાર્ટિંગમાં એટલે કે શરૂઆતમાં એટલે કે મૂળ ગુણોત્તર કયો હતો આપણી પાસે સ્ટાર્ટિંગમાં એટલે શરૂઆતમાં મૂળ ગુણોત્તર કયો હતો તો મૂળ ગુણોત્તર મતલબ કોનો તો છોકરા અને છોકરીઓનો છોકરા અને છોકરીઓનો મૂળ એટલે કે શરૂઆતનો ગુણોત્તર કયો હતો તો જો તે 7:5 હતો 7:5 હતો હવે આને આપણે શું બનાવવાનું છે તો જો આ ગુણોત્તરને ચેન્જ કરીને 7:6 બનાવવાનો છે એટલે 7:6 લાવવાનો છે ફરીથી એકવાર આપણી પાસે છોકરા અને છોકરીઓનો ગુણોત્તર શરૂઆતમાં 7:5 હતો તેને જુઓ તેને બદલીને એટલે કે ચેન્જ કરીને 7:6 કરવાનો છે 7:6 કરવાનો છે તો હવે આ ચેન્જ કઈ રીતે થશે ચેન્જ કઈ રીતે થશે તો જુઓ તેના માટે હવે આગળ આ રીતે સમજવાનું છે તેના માટે હવે આગળ આ રીતે સમજવાનું છે તો હવે તમે આ બંને ગુણોત્તરમાં જોશો આ બંને ગુણોત્તરમાં જોશો તો જુઓ આ પહેલી સંખ્યા શું બતાવે તો છોકરાઓ બતાવે આ પહેલી સંખ્યા છોકરાઓ બતાવે જ્યારે બીજી સંખ્યા શું બતાવે છે તો આ બીજી સંખ્યા છોકરીઓ બતાવે છે આ પહેલી સંખ્યા છોકરાઓ અને આ બીજી સંખ્યા છોકરીઓ બતાવે છે તો આ બંને ગુણોત્તરને તમે સરખાવશો એટલે કે કમ્પેર કરશો તો જુઓ અહીંયા આમાં પણ 7 છે અને આમાં પણ 7 છે આમાં પણ 7 છે અને આમાં પણ 7 એટલે કે 7 જ છે મતલબ છોકરાઓમાં કોઈ પણ ચેન્જ કરવાનો નથી છોકરાઓમાં કોઈ પણ ચેન્જ કરવાનો નથી મતલબ છોકરાઓમાં વધારો કરવાનો નથી છોકરાઓમાં વધારો કરવાનો નથી એટલે હવે આગળ
તમે જોશો તો જો અહીંયા આ ગુણોત્તરમાં તમે જોશો તો છોકરીઓ કેટલી છે તો જો છોકરીઓ 5 જેટલી છે 5 જેટલી છે 5 જેટલી છે પછી આ ગુણોત્તરમાં તમે જોશો તો છોકરીઓ કેટલી થઈ જાય છે તો છોકરીઓ 6 જેટલી થઈ જાય છે 6 જેટલી થઈ જાય છે મતલબ સ્ટાર્ટિંગમાં 5 જેટલી હતી પછી 6 જેટલી થઈ જાય છે મતલબ 6 જેટલી કરવાની છે મતલબ વધારો કેટલાનો થયો તો વધારો 1 જેટલો થયો ફરીથી એકવાર 5 માંથી 6 થયા 5 5 જેટલી 5 જેટલી છોકરી હતી તેમાંથી 6 જેટલી છોકરી થઈ મતલબ 1 જેટલી છોકરીનો છોકરીઓનો વધારો થયો 1 જેટલી છોકરીઓનો વધારો થયો તો આ 1 જેટલી છોકરીઓનો વધારો થયો છે 1 જેટલી છોકરીઓનો વધારો થયો છે તેને વાસ્તવમાં હકીકતમાં એટલે કે રીઅલમાં શોધવાનું છે ફરીથી એકવાર આ દાખલામાં શોધવાનું શું છે તો જો આ દાખલામાં જે છોકરીઓમાં 1 જેટલો વધારો થયો છે તેને વાસ્તવમાં એટલે કે હકીકતમાં એટલે કે રીઅલમાં શોધવાનું છે મતલબ જો 1 ની કિંમત એટલે કે વેલ્યુ શોધવાની છે મતલબ 1 એટલે કે 1 ની કિંમત એટલે કે વેલ્યુ શોધવાની છે અને જે 1 એટલે કે 1 ની કિંમત અને જે 1 એટલે કે 1 ની કિંમત આપણે ઓલરેડી શોધી કાઢેલી છે ઓલરેડી શોધી કાઢેલી છે અને તે કેટલી છે તો જો તે 120 વિદ્યાર્થીઓ છે 120 વિદ્યાર્થીઓ છે 120 વિદ્યાર્થીઓ છે મતલબ ઓછામાં ઓછી 120 મતલબ ઓછામાં ઓછી એટલે કે મિનિમમ 120 નવી છોકરીઓ જોડાય તો છોકરા અને છોકરીઓનું પ્રમાણ એટલે ગુણોત્તર 7:6 થશે ફરીથી એકવાર જુઓ ઓછામાં ઓછી જો 120 વિદ્યાર્થીઓ મતલબ 120 નવી છોકરીઓ જોડાય તો છોકરા અને છોકરીઓનું પ્રમાણ એટલે ગુણોત્તર 7:7 મતલબ 7:7 એટલે મતલબ આ 120 એ શું થશે તો જો 120 એ તમારો સાચો જવાબ થશે 120 એ સાચો જવાબ થશે મતલબ જે છોકરીઓ જોડવાની છે એટલે કે ઉમેરવાની છે એટલે કે એડ કરવાની છે તે કેટલી છે મતલબ કેટલી એડ એટલે કેટલી ઉમેરવાની છે તો જો તે 120 એડ કરવી પડશે 120 ઉમેરવી પડશે એટલે 120 તમારો કરેક્ટ આન્સર થશે એટલે હવે તમે ઓપ્શન જોશો તો જો ઓપ્શન એ એટલે કે વિકલ્પ એ કેટલો છે તો જો 120 છે અર્થાત આ બીજા પ્રશ્નનો કરેક્ટ આન્સર તમારો ઓપ્શન એ 120 થશે એટલે આ બંને પ્રશ્નોમાં આ રીતે સમજવાનો છે થેન્ક યુ